માં જોઈ જાય તો ઇજારામાં પેટી છે એ કિંમત અને વેચાણ બંને પર કાબુ ધરાવે છે એટલે કે કિંમત પણ નક્કી કરી શકે છે પણ એક જ નક્કી કરી શકે છે એટલે કે તો એ કિંમત નક્કી કરી શકે અને તો એ વેચાણનું પ્રમાણ નક્કી કરી શકે એને જો વધારે કિંમત લેવી હોય તો એને વેચાણનું પ્રમાણ ઘટાડવું પડે અને જો પેઢી એ વધારે વેચાણ કરવું હોય તો એને કિંમત ઘટાડવી પડે એટલે એટલે આમ કોઈ એક એક સમયે જ કરી શકે છે બીજી રીતે કહીએ તો હમણાં તમને સમજાયું એ રીતે ઇજારા અને ઇજારા યુક્ત હરીફાઈમાં પેઢીએ જેમ જેમ પેઢીનું વેચાણ વધે તેમ તેમ પેઢીએ કિંમત ઘટાડવી પડે છે આથી ઇજારા યુક્ત હરીફાઈ અથવા તો અપૂર્ણ હરીફાઈમાં એટલે પૂર્ણ હરીફાઈ સોરી અપૂર્ણ હરીફાઈમાં કિંમત સરેરાશ આવક અને સીમાંત આવક કેવા પ્રકારની હશે એની સમજૂતી માટે થઈ અને આપણે કાલે એક અનુસૂચિ પણ જોઈ ગયા હતા

પાંચે પાંચ નું વેચાણ થાય ત્યાં સુધી વસ્તુની કિંમત સોળ રૂપિયા જ રહે છે પરંતુ અપૂર્ણ હરીફાઈ માં જેમ જેમ વસ્તુનું વેચાણ વધે છે તેમ તેમ વસ્તુની કિંમત છે એ ઘટાડવી પડે છે આ બે કોલમ ઉપર થી ખાલી આપણે કુલ આવક કઈ રીતે શોધવી એ પણ જોઈ ગયા હતા કુલ આવક ઉપર થી સરેરાશ આવક કઈ રીતે શોધવી એ પણ જોઈ ગયા હતા અને સીમાંત આવક કઈ રીતે શોધવી એની ચર્ચા પણ કાલે આપણે કરી ગયા એટલે આજે હું એટલો બધી ડીપ માં જતો નથી પણ આપણે અનુસૂચિ સમજૂતી અહીંયા આપેલી નથી પણ તમારે અનુસૂચિ છે એ સમજાવવાની રહે કે ઉપરોક્ત અનુસૂચિમાં કે બાજુની અનુસૂચિમાં જોઈ શકાય છે કે પેઢી જેમ

જેમ જેમ પેઢીનું વેચાણ વધતું જાય તેમ તેમ સીમાંત આવક પણ ઘટી જાય છે એટલે અહીંયા સરેરાશ આવક ઘટી જાય છે એટલે કે સરેરાશ આવકની રેખા અહીંયા કેવી હશે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ અહીંયા તમે જોઈ શકો કે અપૂર્ણ હરિફયની અંદર સરેરાશ આવક અને સીમાંત આવક છે એ એક સરખી નથી પૂર્ણ હરિફયમાં સરેરાશ આવક અને સીમાંત આવક એક સરખી હોય છે પણ પરંતુ અપૂર્ણ હરિફયમાં સરેરાશ આવક કરતા સીમાંત આવક કેવી હોય છે સરેરાશ આવક કરતા સીમાંત આવક ઓછી હોય છે એનું કારણ શું કે એનું કારણ એ છે પેઢી એ વધારાની વેચાણ કરવા માટે વસ્તુની કિંમત ઘટાડવી પડે છે પૂર્ણ હરીફાઈ ની અંદર કિંમત અને સરેરાશ આવક બંને સરખા હોય છે એટલે કે કિંમત રેખા હોય છે એ જ સરેરાશ આવક ની રેખા હોય છે જોઈ શકો બાર બાર પૂર્ણ હરીફાઈ સોરી અપૂર્ણ હરીફાઈમાં કિંમત અને સરેરાશ આવક બંને સરખા હોય છે એટલે સરેરાશ અપૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક ની રેખાની નીચે સીમાંત આવક ની રેખા આવેલી હોય છે જોઈએ આપણે એને આકૃતિ દ્વારા જોઈએ અપૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક અને અપૂર્ણ હરીફે માં પેઢીની સરેરાશ આવક અને અને સીમાંત આવક જોઈ એને આધારે અહીંયા અનુસૂચિ છે એ દોરવામાં આવેલી છે જોઈ શકો એ આપણે સોળ થી શરૂ થાય સીમાંત આવક સોળ ચૌદ બાર દસ આઠ અને સોળ બાર આઠ ચાર હ એ જ બાબત છે એ આકૃતિની અંદર છે એ દર્શાવેલી છે જોઈ શકવા અહીંયા હા સોળ થી એની શરૂઆત થઈ હા પેલી રેખા છે આ રેખા છે એ સરેરાશ આવકની રેખા છે એ સરેરાશ આવકની રેખા છે એ જ કિંમત રેખા છે અને એ જ માંગ રેખા પણ છે એટલે બંને સોળ થી શરૂ થાય એક એકમ નું વેચાણ થાય ત્યારે બંને સોળ સોળ હોય છે પછી બીજા એકમ નું વેચાણ થાય એટલે સીમાંત આવક છે એ આ રીતે બાર થાય છે પણ બીજા એકમ ના વેચાણ સરેરાશ આવક રેખા છે અહિયાં કેટલી હોય છે ચૌદ હોય છે ત્રીજા એકમ નું વેચાણ થાય ત્યારે આ નીચેની છે એ સીમાંત આવક છે આ સીમાંત આવક છે એ અહિયાં જોઈ શકો તમે આઠ હોય છે પણ ત્રીજા એકમ ના વેચાણ સરેરાશ આવક કેટલી છે સરેરાશ આવક રેખા છે બાર છે જે આપણે અનુસૂચિ તમને હું એ વસ્તુ શીખવાડુ કે આકૃતિ કઈ રીતે દોરવી જે અનુસૂચિમાં જે વસ્તુ દર્શાવી સીમાંત આવક અને સરેરાશ આવકની એ જ બાબત છે એ આકૃતિ ની અંદર લીધેલી છે ઓકે આપણે આકૃતિની ની સમજૂતી છે એ આકૃતિ સમજવાની છે.

એટલે કે સરેરાશ આવક પણ દર્શાવતી અને સાથે સાથે એટલે કે એ આર ની રેખા આ એ આર ની રેખા છે એ આર ની રેખા છે એ પ્રાઇઝ પણ દર્શાવે છે અને સાથે સાથે ડિમાન્ડ એટલે કે માંગ પણ દર્શાવે છે એટલે સરેરાશ આવક ની રેખા બીજી બે વસ્તુ દર્શાવતી હોય યાદ રાખજો આખા પેપરમાં એ ભણવાનું થશે તમારે સરેરાશ આવક ની રેખા આવેલી છે ઓકે આપણે આકૃતિ સમજાવી દઈએ આકૃતિમાં ઓ ધરી પર નું વેચાણ એટલે કે વસ્તુની માંગ દર્શાવેલી છે અને ઓ વાય ધરી પર કિંમત અને આવક દર્શાવેલી છે આકૃતિમાં ઉપરની રેખા છે એ સરેરાશ આવક ની રેખા છે અને નીચેની રેખા છે એ સીમાંત આવકની રેખા છે જે સરેરાશ આવક ની રેખા છે અને માંગ રેખા પણ છે અહીંયા તમે જોઈ શકો કે સરેરાશ આવક અને સીમાંત આવક ની રેખા આકૃતિમાં તમે જોઈ શકો કે સીમાંત આવક અને સરેરાશ આવક ની રેખા ડાબી બાજુ ઉપરથી

ટેમ્પેટી ની સરેરાશ આવક અને સીમાંત આવક માં શું થાય છે ટેમ્પેટી ની સરેરાશ આવક અને સીમાંત આવક માં ઘટાડો થાય છે બીજું કે અહીંયા સરેરાશ આવક ની રેખા ની નીચે સીમાંત આવક ની રેખા આવેલી છે એ એવું દર્શાવે છે કે પેટી ના સરે પેટી ના સરેરાશ આવક પેટી ની સરેરાશ આવક કરતા પેટી નું

વધતો જાય છે એનો અર્થ એમ થાય કે જેમ વેચાણ વધે તેમ તેમ પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો જે તફાવત છે એ તફાવત વધતો જાય છે ઓકે આ વાત છે એ આ રીતે આપણે આકૃતિ છે એ સમજાવવાની છે ઓકે બાજુમાં સમજૂતી આપેલી જ છે આકૃતિમાં માંગ રેખા કિંમત રેખા સરેરાશ આવક રેખા અને સીમાંત રેખા ડાબી બાજુ બાજુ નીચે ઢળે છે એટલે કેવો છે એ બતાવે છે ઘટી જાય છે સીમાંત આવક રેખા પણ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે એટલે એ એનો અર્થ પણ એવો થાય કે સીમાંત આવક પણ ઘટતી જાય

પેઢીને કેટલો નફો મળશે એ જાણવા માટે સરેરાશ ખર્ચના ખ્યાલ નો ઉપયોગ આવક ના ખ્યાલનો પણ ઉપયોગ થાય છે કારણ કે માત્ર ખર્ચથી નફો ન જાણી શકાય માત્ર આવક થી નફો ન જાણી શકાય પણ નફો જાણવા માટે આવક અને ખર્ચ બંનેના

પેઢીને લાંબે ગાળે અથવા તો ટૂંકે ગાળે મહત્તમ નફો મળશે એટલે કે અસામાન્ય નફો મળશે સામાન્ય નફો મળશે કે ખોટ મળશે એની સમજૂતી આપવામાં આવક નો ખ્યાલ છે એ ઉપયોગી છે હવે તમારે અહીંયા કઈ દેવાનું કે ક્યારે મહત્તમ નફો મળશે ક્યારે સામાન્ય નફો મળશે કે ક્યારે ખોટ મળશે આની પેલા મેં તમને ભાષા ભાષામાં સમજાવેલું જ છે જો સરેરાશ આવક કરતા સરેરાશ જો સરેરાશ આવક સરેરાશ ખર્ચ કરતા વધારે હોય તો પેઢીને મહત્તમ અસામાન્ય નફો મળે છે જો સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ બંને સરખા હોય તો પેઢીને સામાન્ય નફો મળે છે અને સામાન્ય નફાની ગણતરી સરેરાશ ખર્ચમાં કરી લેવામાં આવે છે એટલે એ વાત બીજા બીજા પોઈન્ટમાં સમજાવેલી છે જો સરેરાશ આવક અને સરેરાશ રાખજો આ વસ્તુ છે એ તમે યાદ રાખજો આખા હવે પછીના આ આ પેપરમાં આ બંને વાતનો ત્રણેય વાતનો છે તમારે ઉપયોગ કરવાનો થશે આના પછી આપણે હરિફાઈના પ્રકાર જોવો એમાં હરીફાઈ ના પ્રકાર

ખર્ચમાં થઈ જાય ગ્રેટર એટલે કે સરેરાશ ખર્ચ કરતા સરેરાશ આવક વધુ હોય ત્યારે પેઢીને કયો નફો મળે તો કે ત્યારે પેઢીને અસામાન્ય અથવા તો મહત્તમ નફો મળે અને જયારે એ આર લેસ ધેન એસી હોય એટલે કે સરેરાશ આવક કરતા સરેરાશ ખર્ચ વધુ હોય ત્યારે ખોટ મળે આ સૂત્ર છે ન યાદ રહે તો દસ દસ વાર લખી નાખજો કારણ કે હવે પછી ના જે આપણે પ્રકરણ સમજવાના છે એ ત્રણ પ્રકરણમાં ત્રણે ત્રણ ટોપિકમાં ત્રણે ત્રણ યુનિટમાં આ ત્રણેય સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો થશે ઓકે આગળ

રીતે સીમાંત આવક અને સીમાંત ખર્ચના ખ્યાલ નો ઉપયોગ પેઢી સુધી મદદરૂપ થાય છે બીજી રીતે કહીએ તો પેઢીની સમતુલા સમજાવવા માટે પેઢીની સમતુલા સમજાવવા માટે સીમાંત આવક ના ખ્યાલ નું મહત્વ રહેલું છે સીમાંત આવક અને સીમાંત ખર્ચ ને આધારે પેઢીની સંતુલા સમજાવી શકાય પેઢીની સમતુલા પેઢીની સમતુલા પ્રમાણમાં ઉત્પાદન કરે છે કે જેટલા પ્રમાણમાં પેઢી ઉત્પાદન કરે છે એ પ્રમાણ કરતા એ ઉત્પાદનના પ્રમાણ કરતા પેઢી જો એક એકમ ઉત્પાદનમાં ઘટાડો કરે કે એક એકમ પેઢી ઉત્પાદનમાં વધારો કરે

અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે ત્યાં પેઢી સંકુલા પ્રાપ્ત કરે છે પેઢી એટલું જ ઉત્પાદન કરે છે કે જેટલા ઉત્પાદન સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય અને એટલું ઉત્પાદન કરવાથી પેઢીને મહત્તમ નફો મળે જો એના કરતા એ ઓછું કે વધારે ઉત્પાદન કરે તો પેઢીના નફામાં ઘટાડો થવાની શક્યતા રહે છે એટલે આ સૂત્ર પણ ગોખી નાખજો હમણાં જ આપણે એનો ઉપયોગ કરવાનો થશે કે પેઢી ક્યાં સંકુલા પ્રાપ્ત કરે તો કે જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને સરખા થાય ત્યાં પેઢી સમતુલા પ્રાપ્ત કરશે ઓકે એના બતાવેલું છે છે કે જ્યાં સીમાંત સીમાંત આવક અને ખર્ચ સરખા થાય ત્યાં આગળ પેઢી છે એ સમતુલા પ્રાપ્ત કરે છે ત્યાર પછી સમતુલા પછી પેઢી ઉત્પાદનમાં વધારો ઘટાડો કરતી નથી શું કામ કે જો પેઢી ઉત્પાદનમાં વધારો ઘટાડો કરે તો એના નફામાં ઘટાડો થવાની

પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક અને સીમાંત આવક સમજી ગયા એના પછી જે આપણે છે એ પૂર્ણ સીમાં પેઢીની સમતુલા અને એની સમતુલાની શરતો અને અપૂર્ણ હરીફાઈમાં પેઢી સમતુલા અને પેઢીની સમતુલાની શરતો આ યુનિટમાં હવે બે પોઈન્ટ છે એ આપણે જોવાના બાકી છે પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા ની શરતો અને